તો જેમ આપણે પહેલા એક વખત મોડ્યુલ લીધેલું લૂપ હોલ્સ ઇન ફૂડ ઇન્ડસ્ટ્રી, એવી જ રીતે આ વખતે મને ઓપોર્ચ્યુનિટી મળી છે કે તમને બધાને એક સજાનંદી હેલ્થ કરીને મોડ્યુલ જેમાં ફૂડ હેબિટ્સ અને સ્લીપ વિશે લેવાનું છે. તો એમાં સૌ પ્રથમ કે ડિસ્ક્લેમર કે આમાં જે પણ ઇન્ફોર્મેશન લીધેલી છે એ મેં અમુક સોર્સીસમાંથી લીધેલી છે, અને આમાંથી થોડાક મારા પર્સનલ ઓપિનિયન છે. ઓકે, તો 10 જણાએ આમાં પોલમાં પાર્ટિસિપેટ કરેલું છે. હજી કોઈ આપતું હોય તો હું વેઇટ કરી શકું છું, પણ ઓકે 11 out of 11 અહીંયા મને દેખાડે છે બધાએ આપી દીધું છે પાર્ટિસિપેશન. તો સૌ પ્રથમ હું રિઝલ્ટ શેર કરવા માંગીશ. એમાં મેજોરિટી જે બધા જે સૂતા હોય એ એમની મિનિમમ કોટા જે છે એ એટલે મેજોરિટી 7 આવર્સની સ્લીપ કરે છે, અને એમાંથી 73% વ્યક્તિઓને સ્લીપ ઘટાડવી છે, વિચ ઇઝ ગુડ. અને આ બધાને જે ઘટાડવી છે, અગર તમે યસ કર્યું હોય તો કેટલી એટલે કયા રેન્જમાં તમારે લાવવું છે, એમાં બધાનું છે ઓપિનિયન કે 6 કા 7 આવર્સ કાં તો 5 તો 6 આવર્સ. ગુડ. તો સૌ પ્રથમ આપણે અહીંયા જે હેબિટની વાત કરવી છે એ બહુ સિમ્પલ છે. એ ખરેખર કહું તો ખાલી બેજ એટલું જ કરવાનું છે. રો ફૂડ 50% ખાવાનું છે અને કુક્ડ ફૂડ 50% ખાવાનું છે. ધેટ્સ ઇટ, બીજું કંઈ આમાં છે નહીં. બટ હવે હું એક્સપ્લેન કરું કે આવું શું કામ હે, કે એટલે જે ઊંઘ તમે જે ઊંઘ જે તમારે ઘટાડવી છે એના માટે આ કરશો તો તમારી ઊંઘ ઘટી જશે. હવે આવું શું કામ જ છે? તો સૌ પહેલા કે મારે એક શુગર કેન જે શેરડી આવે એનું મારે એક્ઝામ્પલ, એની એનોલોજી મારે અહીંયા લેવી છે. તો હવે તમારી પાસે શેરડી હોય બરોબર, તો તમે એને સીધી ખાઓ બરોબર, તો તમને એમાં રસ ને એવું બધું હોય બરોબર, એટલે તમે એને મેક્સિમમ એનર્જી તમે લઈ શકો. હવે તમે એની શેરડીને તમે ગરમ કરો બરોબર, અને પછી તમે ખાઓ, અને એને તમે કુક કરીને ખાઓ, જસ્ટ ફોર એન એક્ઝામ્પલ પર્પઝિસ. તો વધે તો એ ખાલી પાછળ છોતા જ વધે, તો એ છોતા વધે તો એમાં તમને એનર્જી એટલી બધી ના મળે એક કેસમાં, અને એ તમારી બોડીમાં એક ઇનર્શિયા જનરેટ કરે. હવે આ ઇનર્શિયા જે છે એ જે તમારી બોડીમાં જનરેટ થાય છે એ લેઝીનેસ અપ ટુ સર્ટન એક્સટેન્ટ છે, પણ એ તમારું રીજનરેશન ઓફ ધી સેલ્સ ઇન યોર બોડી એ એનું સ્લો ડાઉન કરી નાખે છે. એટલે એના કારણે તમારી ઊંઘ જે છે એ 8 કલાકની જે ડોક્ટર રેકમેન્ડેશન કરે છે 7 થી 8 કલાકની એટલી હોય છે. એટલે એક સેન્સમાં એક બીજું પણ હું એક્ઝામ્પલ અહીંયા લઈશ કે તમે મગ છે બરોબર, તો તમે મગને પલાળીને તમે ફણગાવીને તમે ડાયરેક્ટ ખાઈ શકો છો, અને એને મગને તમે બાફીને ખાઈ શકો છો બરોબર. એટલે અને એના એ મગને તમે છેલ્લે એનું શાક બનાવીને તેલની સાથે તમે ખાઈ શકો છો. એટલે તમે જેટલા પ્રોસેસ કરશો ને, એટલે જેટલા એના ઉપર તમે હીટ અપ્લાય કરશો એટલું જ એની એનર્જી ડિક્રીઝ થતી જશે, કેમ કે એના મિનરલ્સ કે વાઇટામિન્સ જે છે એ બર્ન થતા જાય છે એકથી એક પ્રોસેસમાં. એટલે આમાં થાય શું કે આપણે કન્ઝ્યુમ કરીએ ને તો જેટલી એનર્જી મળવી જોઈએ એટલી ના મળે, એટલે કે એક સેન્સમાં કે જે આપણે કે મશીનની એફિશિયન્સી ગોતતા હોય, એટલે આપણા હ્યુમન બોડીની એફિશિયન્સી જે હોય જે ફૂડ આપણે જેને આપણે આપીએ છીએ એ ડિક્રીઝ થઈ જાય છે. તો હવે આ તો આપણે કર્યું, પણ આના સાથે અમુક ગાઈડલાઇન્સ છે આ હેબિટ બિલ્ડઅપ કરવાની. તો એમાં પહેલી ગાઈડલાઇન્સ જે છે એ છે કે તમે જે કુક્ડ ફૂડ હોય એ તમારે તમે કુક કર્યું હોય તો એના 1.5 આવર પછી સુધીમાં ખાઈ લેવાનું, કેમ કે એક સીધી વાત છે કે તમે ખાવાનું એમનામ પડ્યું રહેવા દો તો આફ્ટર સર્ટન અમાઉન્ટ ઓફ ટાઈમ એ બગડી જાય છે. તો બગડી જાય છે એટલે કે એનું જે ફૂડના જે સેલ્સ જે છે એ ડીજનરેટ થાય છે, એટલે કે એ ડીકમ્પોઝ થાય છે. તો એના લીધેથી આ યોગિક કલ્ચરમાં આ લખેલું છે કે તમારે 1.5 આવર સુધીમાં ખાઈ લેવાનું, અને બે ફિક્સ મીલ્સ વચ્ચે તમારે બીજું કાંઈ નહીં ખાવાનું. તમે પાણી, જ્યુસ, ફ્રૂટ્સ, હા એ બધું તમે ખાઈ શકો વિચ ઇઝ ફાઇન, બટ એની સિવાય તમે બીજું કાંઈ સ્નેક્સ ખાઓ કે પછી એ તમારે અવોઇડ કરવું જોઈએ આ જ્યારે હેબિટ તમે બિલ્ડ કરતા હો ત્યારે.
અને પાણી જે છે એ તમારે અડધી કલાક પહેલા પીવાનું, કારણ કા તો પછી અડધી કલાક પછી તમે જે પણ વસ્તુ ખાધી હોય ત્યારે, એટલે એના રિસ્પેક્ટમાં. એટલે ફિક્સ મીલ વાળું પણ એક ધ્યાનમાં રાખવું કે એક ફિક્સ ટાઈમ હોવો જોઈએ જમવા માટે, સવાર ને સાંજ, કેમ કે એક બોડી એક ક્લોકના તરીકે કામ કરે છે, એટલે એને ફિક્સ ઇન્ટરવલમાં જ ખાવાનું આપવું જોઈએ. હવે આપણે ગયા સેશનમાં, એટલે ગયા નહીં પણ આપણે અમુક સેશન પહેલા મેં જે ટોપિક લીધો હતો લૂપહોલ્સ ઇન ફૂડ ઇન્ડસ્ટ્રી, એમાં આપણે કીધું હતું કે બોટલ જ્યુસ અમતું પણ ના પીવું જોઈએ, કેમ કે એમાં કન્સન્ટ્રાટ જે હોય એમાંથી બનાવવામાં આવે છે, જેથી સેલ્ફ લાઈફ વધે છે બટ જેટલા વિટામિન્સ મળવા જોઈએ એ એમાં નથી મળી શકતા. સો કન્સિડર ડ્રિંકિંગ ફ્રેશ જ્યુસ અને ફ્રૂટ્સ. અને હા, અવોઈડ ગ્લુટન પ્રોડક્ટ્સ, આ તો આઈ થિંક કોઈને કહેવું જ નહીં પડે, બધાને ખબર છે કે મેંદો જે છે એ અનહેલ્ધી છે, સો યુ શુડ અવોઈડ ઓલ ટુગેધર. એના પછી છે કે મિલ્ક, વિચ ઇઝ સમવોટ શોકિંગ, કેમ કે મિલ્ક જે છે એ અડલ્ટ્સ માટે નથી એટલું બેનિફિશિયલ જેટલું દહીં છે. નાના છોકરા માટે મિલ્ક બેનિફિશિયલ છે કેમ કે એના બોન્સ ને એવું બધું બનતું હોય, કેલ્શિયમની જરૂર પડે, એટલે એની જગ્યાએ આપણે ઇન્ડિયન કર્ડ યોગ ખાવું જોઈએ, કર્ડ નહીં સોરી યોગર્ટ નહીં, કેમ કે જે કર્ડમાં જે બેક્ટેરિયા હોય એ ડાયજેશનમાં બહુ મદદરૂપ થાય છે અને એ ડાયજેશન બહુ ઇઝી કરે છે. હા, અને તમે મિલ્કની જગ્યાએ તમે કન્સિડર જ્યુસ, કાં તો પછી બેટર છે કે તમે બટર મિલ્ક, કે બટર મિલ્ક કાં તો પછી દાળ ને એવું તમે કન્ઝ્યુમ કરો. અને હા, ગીર, ગાયનું ઘી તમે ખાઈ શકો જેટલું તમારે ખાવું હોય, દેટ ઇઝ નોટ એન ઇશ્યુ, બટ આઈ એમ સ્પેસિફિક લખેલું છે કેમ કે ઇન્ડિયન કાઉનું, કેમ કે અહીંયા જે કાઉ જે હોય છે એ જર્સી ગાય હોય છે અને આપણે જે ત્યાં બ્રીડ જે છે એ સૂર્યવંશી ગાયોનું બ્રીડ છે, એટલે એમાં અહીંયાની ગાયના દૂધમાં જમીન આસમાનનો ફરક પડી જાય છે, એટલે ત્યાંનું ઘી. હા, હવે ફ્રોઝન ફ્રૂટ્સ અને કેન શુડ બી અવોઇડ. હવે આ કોન્ટ્રાડિક્ટ થાય છે પોઈન્ટ નંબર 1 થી, કે ફૂડ જે છે આપણે 1.5 hours કુક થયા પછી ખાઈ લેવું જોઈએ, એટલે એ અહીંયા જોવું જોઈએ. હા, પણ હવે તમને વટાણા છે, એ વટાણા જે છે એ તમને નથી મળી શકતા, પહેલા તો તમે એકાદી વસ્તુ ઇટ્સ ફાઇન એમ, તમે એ વસ્તુ હવે મળતી ના હોય તો તમે એ ખાઈ શકો છો. અને 30 to 60 minutes એક્સરસાઇઝ પર ડે, વિચ ઇઝ ઓપ્શનલ, તમે કરો તો સારું છે બટ એ ઓપ્શનલ છે આ કેસમાં. હવે હા, થોડીક ગાઈડલાઇન્સ થોડીક વધારે છે પણ આપણે આગળ જોશું. બીજી વસ્તુ જે છે એ એક કલાક પહેલા કાં તો પછી એક કલાક પછી આપણે સ્વીટ ફ્રૂટ ખાઈ શકીએ. હવે સ્વીટ ફ્રૂટ્સ કેમ જમતી વખતે ખાવાના જોઈએ, કેમ કે એ જે ગળું જે છે, ગળપણ એટલે જે સ્વીટ ફ્રૂટ્સનું, એ આપણી પાચન શક્તિ જે છે એ શું કરે કે બધું જે સ્વીટ જે છે એ પહેલા પચાવી નાખે, પછી જે પાછળ જે વધ્યું હોય ને એને પચાવવાનું, એને એટલે એક રીતે પહેલા એને થોડુંક પચાવી નાખ્યું છે તમારું સ્વીટ, એટલે પાછળનું એ થોડુંક લેઝી થઈ જાય એવી રીતે તમે કહી શકો, એટલે એ પાચન શક્તિ તમારી સ્ટ્રોંગ રાખવા માટે આવી રીતે કરવું જોઈએ. અને એક કલાકમાં એ જે તમારે ફ્રૂટ્સ કન્ઝ્યુમ કરવું હોય તો તમે સાવર ફ્રૂટ જે છે, ખાટું ફ્રૂટ, એ તમે ખાઈ શકો છો, વિચ ઇઝ ફાઇન. અને હા, પહેલા જેમ આપણે કીધું હતું પાણી જે છે, બરોબર, પાણી તમારે નહીં પીવાનું જમતી વખતે પણ, અને એની જગ્યાએ તમે દાળ કાં તો બટર મિલ્ક પી શકો છો. અને હા, આ જે સર્ટન કોમ્બિનેશન છે વિચ શુડ બી અવોઇડેડ ઓલ ટુગેધર, બીકોઝ આ બધા વિરુદ્ધ આહાર છે, તમે એક વસ્તુ તમે પેટમાં નાખો તો બીજી વસ્તુ જે છે એ એના અપોઝિટમાં રિએક્ટ કરે છે, એટલે ધીસ શુડ બી અવોઇડેડ. હવે એ કયા કયા કોમ્બિનેશન્સ છે, એક છે સાવર ફ્રૂટ વિથ મિલ્ક, એટલે કે ખાટા ફ્રૂટ્સ મિલ્ક સાથે, એટલે ફ્રૂટ સલાડ કમ્સ ઇન ટુ ધીસ કેટેગરી વિચ શુડ બી અવોઇડેડ. અને હની વિથ બટર ઓર ઘી એ ના ખાવું જોઈએ. પછી રેડિશ વિથ મિલ્ક, એટલે કે મૂળો વિથ મિલ્ક, જેગરી વિથ મિલ્ક, હવે જેગરી એટલે કે ગોળ દૂધની સાથે, એટલે જનરલી આપણે સાંજે ઇન્ડિયામાં આપણા મમ્મીને એ પણ બધા કહેતા હોય કે ખાટું ન ખાવું જોઈએ, કેમ કે આપણે દૂધ પીવાનું છે, એટલે આઈ થિંક બધાની એ હેબિટ હશે જ. હવે તમે આ બધી ગાઈડલાઇન્સ ફોલો કરશો તો તમારા બેનિફિટ શું,
તો પહેલું બેનિફિટ જે છે એ છે હાઈ કોગ્નિટિવ, જે તમારી લેવલ જે છે બ્રેનનું એ વધી જશે. હવે આ બેનિફિટ્સ હું તમને મેં કોઈની પાસેથી આમ તો મેં જાણેલા છે, બટ મેં આ મારી લાઈફમાં અજમાવેલું છે. અને એમાં આ પોઈન્ટ તમારી જે મનની જે સ્ફૂર્તિ જે છે એ ડેફિનેટલી વધી જશે, એટલે કે તમારું એટેન્ટિવનેસ એ બહુ સારી રીતે વધી જશે. બીજું છે કે તમારે લેસ કુકિંગ ટાઈમ જોશે, કેમ કે હા તમે સલાડ ને એવું ખાઓ છો, અને સ્લીપિંગ ટાઈમ તમારો ઓબ્વિયસલી એના માટે છે આખી આ રામાયણ. અને પછી છે તમારો કન્સન્ટ્રેશન પાવર પણ ઇન્ક્રીઝ થશે આના કારણે, કેમ કે એટલે જનરલી આપણે ખાઈને પછી આપણે એમ કહીએ ને કે બપોરે ખાઈને પછી આપણું કન્સન્ટ્રેશન જે હોય એ ડિક્રીઝ થઈ જાય. આપણે કામ કરતા હોઈએ તો બપોર જમીન પછી આપણને એમ થાય યાર આ કેમ નથી મજા આવતી, એમ કેમ કે ખાધું છે એટલે, બટ આપણે એ ટાઈપનું ખાધું છે એટલે આપણું કન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય છે. પણ જો તમે આ બધી હેબિટ્સ ફોલો કરશો તો ધીસ વિલ રિઝલ્ટ ઇન ટુ કે તમારું પેટ જે છે ને એ બે કલાકમાં એમ્પ્ટી થઈ જશે. એમ્પ્ટી થિંગ, એમ્પ્ટી સ્ટમક ઇઝ અ ગુડ થિંગ, હંગ્રી નહીં ખાલી એમ્પ્ટી થશે. અને પછી તમે શું કહેવાય તમે કામમાં તો પણ તમારી સ્ફૂર્તિ એટલી ને એટલી રહેશે ખાઈને ખાઈ પછી પણ એમ. અને એક વસ્તુ જે છે એ તમારું વેઇટ ડિક્રીઝ પણ થશે તમે આ કરશો ને, કેમ કે ધીસ ઇઝ યુ આર રિડ્યુસિંગ ધી ફેટ ઇન યોર બોડી, ધેટ્સ વાય. હવે ઇફ યુ આર નોટ કન્વિન્સ વિથ વોટ ધી હેબિટ્સ આઈ ટોલ્ડ, તો તમે એક તમારા ઉપર એક્સપેરિમેન્ટ કરી શકો છો. એ છે 3 ડેઝનું એક્સપેરિમેન્ટ, આ મેં કરેલું છે, વિચ ઇઝ થોડુંક ધ્યાન રાખવું પડે માણસને, પણ તમે એમાં 3 દિવસમાં ખાલી ફ્રૂટ્સ અને વેજીટેબલ જ ખાઓ, નો ડેરી પ્રોડક્ટ્સ, નો કુક્ડ ફૂડ. અને તમે આ 3 દિવસ તમારા ઉપર એક્સપેરિમેન્ટ કરો અને પછી તમે રિયલાઇઝ કરો. અને હા, ઓવર ઇટિંગ નથી કરવાનું, કેમ કે ઓવર ઇટિંગ કરશો તો પાછું બીજો પ્રોબ્લેમ થશે, એટલે માપમાં જ ખાવાનું છે. પણ 3 દિવસ માટે એક્સપેરિમેન્ટ તમે કરી શકો છો. અને એક એક્સપેરિમેન્ટ તમે વીકલી બેસિસ ઉપર કરી શકો છો, જે કે તમે એક અઠવાડિયું તમે ફ્રેશ કુક ફૂડ ખાઓ અને એક અઠવાડિયું તમે 90 મિનિટ પછી ખાઓ જે તમે ફૂડ બનાવ્યું હોય એ. અને પછી તમે આ એક્સપેરિમેન્ટ મેં નથી કર્યું, બટ મેં ઉપરનું કરેલું છું એટલે હું એના બેસિસ ઉપરથી મેં તમને આગળના બેનિફિટ્સ કીધેલા છે. અને અહીંયા એક ટીપ હું દેવા માંગીશ, અકોર્ડિંગ ટુ વચનામૃત નંબર ગઢડા અંત્યનું 32મું પેરેગ્રાફ નંબર 5, એમાં ભગવાન સ્વામિનારાયણે એમ લખેલું છે, અને આહાર નિયમમાં કરવો તે ઘણા ઉપવાસ ઠામુકા કરવા માંડે તેને કરીને ન થાય, એમ તો જાજી તૃષ્ણા થાય ને મૂળગો આહાર વધે, ને ઉપવાસનો ખાંગો ખાય ત્યારે બમણો વાળે, માટે એ તો ધીરે ધીરે આહારને ઘટાડવા માંડે તો નિયમમાં આવે. થેન્ક યુ જયદીપભાઈ વાંચવા માટે. હવે આમાં ભગવાન સ્વામિનારાયણ કીધું છે કે તમે એક સાથે તમે બોડીને શું કહેવાય એક ફોર્સ આપશો આ ફૂડ હેબિટ્સનો, તો ડાઉન ધી લાઈન એવું થઈ શકશે કે તમે ફૂડ જે છે તમે પછી ક્યારેક ક્યારેક તમારું શું કહેવાય તમારી હેબિટ નહીં રહે, અને પછી તમે એક સાથે તમે ખાવાનું શરૂ કરશો, પછી જે આવે એ તમે ખાશો. એટલે આને બહુ ઇમ્પોર્ટન્ટ, કેમ કે મેં આ ભૂલ કરેલી છે, એટલે તમારે ધીમે ધીમે તમારી બોડીને ચેન્જીસ આપવાના છે, નહીં નહીં કે એક સાથે, કેમ કે આપણે સસ્ટેનેબલ કરવું છે, નહીં કે ખાલી એકાદ 15 દિવસ માટે, બરોબર. અને આ બધું કરીને પછી તમને એ એક વસ્તુ છે કે તમારે તમારી બોડીને અલાર્મ મૂકવાની જરૂર નહીં, તમારી બોડી જ ઓટોમેટિક વેકઅપ થશે, એટલે યુ આર નોટ ફોર્સિંગ ઓન યોર બોડી, તમારે એ કરવું નહીં પડે, તમારી બોડી જ તેન જાતે તેન 6 કલાક પછી કે 7 કલાક પછી એ ઊભી થઈ જશે. અને એક ટીપ જે મારા સાઈડથી જે છે, તમે મોર્નિંગમાં તમે લાઇટ બ્રેકફાસ્ટ કરી શકો છો, એટલે કે તમે ફ્રૂટ્સને એનાથી તમે ચેન્જ કરી શકો છો, કાં તો પછી તમે બદામ પલાળેલી ખાઈ શકો છો, એટલે તમે એનાથી લાઇટ કરવાનું અત્યારે બધું હોલ કન્ઝ્યુમ કરવાની કોશિશ કરવાની, નહીં કે કંઈક કુક કરેલું. અને આફ્ટરનૂનમાં તમે સેલેડ્સ ખાઈ શકો છો, કેમ કે જનરલી બધા વર્ક કરતા હોય તો બપોરે ટાઈમ ના હોય, તો તમે બપોરે એને સલાડમાં તમે કરી શકો, તમે ત્યાં લઈને પછી તમે મીઠું મરચું ગભરાવીને તમે ખાઈ શકો છો, એટલે જેથી કરીને આ એક મારી હું શું કહેવાય ઓપિનિયન છે, બટ તમે 50-50 માં છે ને પ્રોબ્લેમ એ થતું હતું,
કે તમે સલાડ બનાવો બરોબર અને તમે ખાવાનું બીજું બનાવો સાથે સાથે, તો પછી તમારે એને 50-50% કેવી રીતે કરવું ને એ બહુ અઘરું પડી જતું હતું. એટલે પછી આઈ થોટ કે બપોરે ખાય સલાડ અને સાંજે કુક્ડ ફૂડ, અને આઈડિયલી તમારે એ સનસેટના 4 કલાક પહેલા તમારે, એટલે સનસેટ પહેલા ખાવાનું છે, વિચ ઇઝ મોરલેસ આપણા માટે થોડુંક એટલું ઇરરેલેવન્ટ. એટલે છે કેમ કે આપણે અહીંયા રહીએ છીએ તો પછી સમરમાં શું સમજવું એમ, અને વિન્ટરમાં તો પછી શું કહેવાય, ડિનર તો પછી સ્કીપ જ થઈ જાય. એટલે આમાં સજા નહીં સોરી, બટ સલાહ એવી છે કે તમે સુવા પહેલા, સુવાના 4 કલાક પહેલા તમે ખાઈ લ્યો, કેમ કે ડાયજેશન માટે આપણા બોડીને 4 કલાક ઇનફ છે. અને વન્સ ઇન અ વાઇલ આપણે ખાવાની કંઈ ના નથી પાડતા, તમે વન્સ ઇન અ વાઇલ તમે ફ્રાઈડ કરેલું છે કે પછી તમે તમને જે મન ભાવતું હોય એ પણ ખાવાનું, બટ એ વન્સ કાં તો ટુ ટ્વાઇસ ઇન અ વીક એમ નહીં, વન્સ કાં તો પછી ઇન 1 or 2 weeks એવી રીતે. હા, અને નકર તમે આમ પણ કરી શકો જેમ મેં પહેલા કીધું, 50% ફૂડ અને 50% કુક ફૂડ ને 50% રો ફૂડ. અને આ સાથે હું મારું અહીંયા પ્રેઝન્ટેશન પૂરું કરું છું. છેલ્લે મારે એક હજી એક સર્વે લેવો છે, તો બધાને વિનંતી કે તમે એમાં પાર્ટિસિપેટ કરો.